नवसारी कृषि यूनिवर्सिटी ना पशु दवाखाना मा पशुओना ऑपरेशन बाबते गंभीर बेदरकारी जोवा मळी छे। बे तबीबो वच्चेनी खेंचतान अने સ્ટાફના અભાવે છેલ્લા 6 મહિનાથી પશુઓના ઓપરેશન થયા નથી, જેના કારણે ગૌસેવકો અને પશુપ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે। આ બાબતે સુરતના ગૌસેવક ધર્મેશ ગામીએ યુનિવર્સિટીના ફૂલપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, જેમાં ફૂલપતિએ તાત્કાલિક પશુઓના ઓપરેશન માટે વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી છે। આ અંગે મળતી માહિતી અનુસાર જાણીતા ગૌરક્ષક ધર્મેશભાઈ ગામિત પાસે એક રજડતી ગાયના સિંગડામાં કેન્સર હોવાનો કેસ આવ્યો હતો। ગૌરક્ષકે આ દયાને લઈને તાત્કાલિક યુનિવર્સિટીના દવાખાનામાં ગયા હતા, પરંતુ ફરજ ઉપરના હાજર ડોક્ટર ડભાસે તેમને જણાવ્યું હતું કે ઓપરેશન માટે જાણકાર સ્ટાફ મારી પાસે નથી, તેથી હું આ ગાયનું ઓપરેશન કરી શકું તેમ નથી। આ બાબતની જાણ ધર્મેશભાઈ ગામિતને તથા તેમણે તેમની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે મારી પાસે અનુભવી સહાયકો હોય અને તેમને મારી પાસેથી હટાવી લઈ અન્ય ખાતામાં મૂકી દેવામાં આવ્યા છે, જેના કારણે પશુઓના ઓપરેશન અમે કરી શકતા નથી। અને આ બાબતે મેં 3 વખત ઉપરી અધિકારીને અરજી કરી મારા સ્ટાફને પાછા મંગાવ્યા છે, કોઈ કારણસર આ સ્ટાફ મને આપતા નથી, પરિણામે 6 માસથી પશુઓના ઓપરેશનો બંધ છે। હેલો ડોક્ટર ખરાડી સાહેબ, નમસ્કાર। નમસ્કાર, ધર્મેશ ગામી બોલો છો, ગૌરક્ષક મંચ સુરત થી। હા બોલ। હવે આપણે ત્યાં વેટરનરી હોસ્પિટલમાં સ્ટાફ નથી, એના કારણે ગાયોના સિંગડાના કે કેન્સરના ઓપરેશન થઈ શકતા નથી, હા, અને આટલા લોકો ત્યાં તમને હેરાન થાય, તો એનું સોલ્યુશન કઈ રીતે લાવી શકાય? સ્ટાફ તો છે જ ને, નથી ત્યાં સ્ટાફ, હમણાં ગાય લઈને ગયો છે ને, ઓપરેશન કરવાની ના પાડે છે, સ્ટાફ નથી એના અભાવે, અને જો સ્ટાફ ન હોય ને એના અભાવે જો ઓપરેશન કરવાની ગાયોને ના પાડતા હોય તો પશુપાલકો જે છે એ પણ હેરાન થાય, અને નિસ્વાર્થ ભાવે જે ગાયોનું કામ કરે છે જે લઈને આવ્યા છે એ ગાય હેરાન થાય, એનું ઓપરેશન ન થાય તો આ વેટરનરી હોસ્પિટલનું કામ શું ત્યાં? તો એમાં તો શિડ્યુલ પ્રમાણે ઓપરેશન નું જયારે થતું હોય એ પ્રમાણે હાલ ત્યાં ગાય લઈ ગયા છે રખડતી ગાય ને, બરોબર, એક તો કોઈ એનો વાલી નથી, એનો કોઈ માલિક નથી, જયારે કોઈ ગૌસેવકો લઈને ગયા છે અને એને એવું કહેવામાં આવે છે કે ત્યાં સ્ટાફ નથી એટલે એ ત્યાં સર્જરી નહીં થાય, તો એને લઈ ક્યાં જવાની, શું કરવાનું, એ હોસ્પિટલમાં ગાય લઈ આવે તો એને ક્યાં લઈ જવાની, મને કહો, ચલો તો સર્જરી તો થશે, એમાં નહીં થાય એવું તો શક્ય જ નથી ને, ના ના ત્યાં ના પાડે છે સાહેબ, એવું બને જ નહીં ને। જી સાહેબ, આપ વાત કરી લો ને ત્યાંના ઇન્ચાર્જ, ત્યાં ભાઈ એક ગાય લઈને આવેલા છે, હા, અને એને એવું કીધું છે કે ભાઈ સ્ટાફ નથી એટલે થઈ શકે એવું નથી, હા, આપ વાત કરી લો ને, હું 10 મિનિટમાં આપને ફોન કરું સર, નહીં તો પછી હું કહું ગાંધીનગર કહું, જ્યાં કહેવાનું હોય ત્યાં કહું તમને યોગ્ય લાગે ત્યાં, હા બરાબર, ઓકે વાત કરો ને, હા સર, સર ખરાડી સાહેબ નમસ્કાર। નમસ્કાર, એટલે કયું પ્રોબ્લમ નું સોલ્યુશન થઈ જાય તો કાયમ માટે સાહેબ પશુ વાળા હેરાન ના થાય, બીજું કઈ નહીં, નહીં એ તો બરોબર છે, પણ એમની જોડે એક એક માણસ નથી, હવે સરકાર માંથી જ માણસ મંજૂર થયેલા નથી, હા, તો આપણે પેલા મેં એમની સાથે વાત કરી ને એમણે મને એવું કીધું કે એટેન્ડેન્ટ જે હતા ને એમાં એકાદો ખાલી આપી દેશે તો કાયમનો પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જશે, નહીં નહીં આપી દેવાનો સવાલ નથી, અત્યારે મારા એસ્ટાબ્લિશમેન્ટમાં જે હતા એ બધા જ યુનિવર્સિટીના બીજા વિભાગમાં મૂકી દીધેલા છે, બરોબર, એ થવા જોઈએ તો બરોબર છે મારી વાત, એટલે મેં એમને એટલે સુધી કીધું કે ભાઈ તમે રોજમદાર રોકવામાં એક બીજો માણસ રોકી લો અને એને એ કરો, પણ એમણે એમને રોકવું નથી, એ કહે કે મને આ જ માણસ આપો, એ મારા હાથમાં નથી, એ માણસને આપવાનું કે એ મારા હાથમાં નથી, એ યુનિવર્સિટી લેવલે ઉપરથી થાય, પણ સાહેબ હવે આમાં શું છે, તમારા બેનો પ્રોબ્લેમ કે આ બધાના પ્રોબ્લેમના કારણે પશુઓનું મૂળ તકલીફ થાય એટલે આપણને દુઃખ થાય ને, બીજું કઈ નહીં, હા એ તો હું પણ સમજુ છું, મારે એવું છે નહીં, અને મેં હમણાં એમની જોડે પણ વાત કરી, તો આપ ખરાડી સાહેબ આમાં કઈ ઘટતું થાય એ લેવલ પર આપ કહો ને, એમને મેં હું તમને શું કહું કે ત્યાં આગળ આપણે દવાખાના પર મેડિસિનનું છે વિભાગ, સર્જરી છે, ગાયનેકોલોજી છે, તો મેં એમને એટલે સુધી કીધું કે ભાઈ ત્યાં આગળ બીજા વિભાગમાં જે માણસ છે
એની પણ મદદ લઈને તમે કરી શકો ને? બિલકુલ કરી શકાય. તો એ ના પાડે છે કે નહીં, મને એ માણસ મારા હવાલે જ આપી દો. ઓકે, તો હું કહું ને સીએમ ઓફિસમાં કહું ડાયરેક્ટ, ચિંતા ની કરો. બરાબર, એટલે એ એમ કે નહીં એ માણસ મારા હવાલે જ આપી દો. ના ના, ઉપર કરીએ ને, અથવા તો મને કુલપતિ કે કોણ નવસારી યુનિવર્સિટીમાં કોનો નંબર છે એનો મને નંબર આપો, હું એને સાથે ચર્ચા કરું. હા, તો ડોક્ટર રબ્બા સાહેબ ને જીદ કહેવાય કે એ જ માણસ જોવે તો એ તો પોસિબલ નથી તમારા હાથમાં ના હોય તો એમ. હા, એટલે મેં એમને એવું કીધું કે ભાઈ તમે રોજનદાર રોકી લો, અને મેં કીધું મંજૂરી આપી દઉં તમને. ઓકે, સારું, જોઈએ પ્રોબ્લેમ તો સોલ્વ થવો જ જોઈએ. ઓકે, હા એ જ ને. હા, ડબલ સાહેબ, મારે વાત થઈ એમનાથી. હા સર, તો એ મને એમ કીધું કે મારા લેવલનું કામ નથી કે એને લઈ લેવા એ ઓકે, પણ એને હું મૂકવા એ મારા લેવલનું કામ નથી. સાહેબ જૂઠ બોલે, બોલો એમથી વિશેષ તો શું કહું, એક ઓફિસરે જૂઠ નહીં બોલવું જોઈએ. હું સીએમ ઓફિસમાં કહું છું, ચાલો. ઓકે, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મારા એક બી વર્ડમાં ફરક નહીં પડે સાહેબ. નહીં, મારી વાત તો સાંભળો. એ એવું કહે છે કે એને એ જ માણસ જોઈએ એવું તો હોય જ નહીં કે એને એવું. મારે એક એનિમલ અટેન્ડન્ટ જોઈએ, ભલે મેં તેને કીધું કે જે બીજા વિભાગના છે ને તમારે એને આપવા ના આપવા હોય. તો કે રોજમરોજના પ્રોબ્લેમ રોજમરોજનું બી એ કરી શકે, એમને મેં કીધું જ છે, હું તો પાસ કરી દઈશ તરત. કે એટલે બીજા વિભાગમાંથી કે તમે મને કીધું મને આપી દો, બીજા વિભાગમાંથી પણ લઈ શકે એવું કીધું એમણે, કે ત્યાં કરે ઘણા છે ત્યાં પેલા છે, એ લોકો કોઈ પણ બોલાવીને ઓપરેશન તો કરી જ શકે. કે હું એ જ કહું કે એમની જોડે એ જ મોકલી દઉં ને જે બીજા વિભાગની વાત કરે છે. હા, એ એમ કે મારા, હા એ એમ કે મારા હાથમાં નથી. આ તમારા બે ના ઝઘડામાં તો માથાકૂટ થાય ને, કેટલા બધા પશુ હેરાન થાય સાહેબ. એમ છ મહિનાથી થાય છે સાહેબ, છ મહિનાથી. સારું, હું કહું છું છે, છ મહિનાથી છું, લગભગ ત્રણ ચાર માં લેટર બી લખ્યા છે. ના, હું કહી દઉં છું ઉપર કઈ કહું છું. બીજા વિભાગમાંથી હોય તો મને મૂકી આપો ને હું કાલથી સર્જરી ચાલુ કરજો. હા, કઈ વાંધો નહીં. આ ગાયનું શું કરવાનું છે? કે હવે ના, આજે હું જમીન જોઉં પછી એવું હશે તો કાકા કરાવું છું. આજે કરાવડો. મારે આ ગાયન માટે નથી સાહેબ, બધા રોજ ખેડૂત બાપડે હેરાન થાય છે. ના ના, કરાવડાવી દઉં, આ તો હું તો જોઈ લો એટલે આ પાકી ના જાય. બરોબર છે આપની વાત, ચિંતા નહીં કરો. ઓકે, હા પટેલ સાહેબ નમસ્કાર. હાજી, હું ધર્મેશ ગામી બોલું છું, ગૌરક્ષામાં સુરત થી. હાજી, હવે પ્રોબ્લેમ એવો છે સાહેબ કે આપડી વેટરનરી ખરી ને નવસારીમાં, હવે એમાં છે ને એક કોઈ ખરાડી સાહેબ છે અને નીચે કોઈક બીજા દબાસ સાહેબ છે. એ બંને વચ્ચેમાં એવી પ્રોબ્લેમ છે કે ત્યાં કને કંઈક વેટરનરીમાં સ્ટાફ ઓછો હોવાથી ઓપરેશનો પશુઓના થતા નથી, એવું દબાસ સાહેબનું કેવું છે. અને ખરાડી સાહેબનું એવું કેવું છે કે ભાઈ મેં એમને કીધું છે કે તમે રોજદાર માણસો લઈ અને એને ઓપરેશન કરી દેવાનું, એમ રોજમરોજ માણસો. તો એના કરતા કાયમી એક વ્યક્તિ ટ્રેનર જે હોય, જે ટ્રેડ થયેલો વ્યક્તિ, એક ત્યાં કાયમી સાહેબ ને આપવામાં આવે ડબલ સાહેબ ને, તો જાનવરોના બધા ઓપરેશનો થઈ શકે સાહેબ. બરાબર, એટલે આ બાબતે છે ને આપ સાહેબ ને મેં કીધું જાણ કરું, તો આપ સાહેબ કઈક યોગ્ય નિર્ણય લઈને ઘટતું થાય તો જાનવરો પશુઓ જે હેરાન થાય છે એના થાય. તમે કોઈ એમને કઈ લેખિતમાં અરજી આપેલી છે? લેખિતમાં મેં નથી આપેલી, પણ આજે ગાય લઈ ગયેલો ને ભાઈ, મારી વાત સાંભળો તો, આજે એ ગાય લઈ ગયેલા ને એમાં પ્રોબ્લેમ થયેલો, એટલે એમનાથી ફોન થી વાત કરી તો આ મને જાણવા મળ્યું. આપકો તો હું રેકોર્ડિંગ આખું મોકલું, આપ સમજી લો એટલે આઈડિયા આવી જશે. રેકોર્ડિંગ ની અમાઉન્ટ છે કે એક તમે અરજી કાગળ બી એક લખીને ખરાબી સાહેબ ને આપો ને, એ ખરાબી સાહેબ મારી પાસે ત્રણ વાર મોકલ્યું છે હમણાં, પેલા ડબલ સાહેબે ત્રણ વાર. હા, અચ્છા, ત્રણ વાર મોકલ્યું છે. જી સાહેબ, જી સાહેબ, તો પશુઓની દુવા મળશે, બીજું શું સાહેબ? જી સાહેબ, ઓકે ઓકે. તેમની પાસે આ વાત જાણ્યા બાદ ગૌરક્ષકે તેમના ઉપરી અધિકારી ડોક્ટર ખરાડીને ફોન ઉપર જાણ કરતા તેમણે કહ્યું કે મેં ડોક્ટર ડભાસને કહ્યું છે કે નવા રોજમેરદાર સ્ટાફની નિમણૂક કરી તમને તાલીમ આપી પશુઓના ઓપરેશનો કરી આપવા, પરંતુ આ કામ કયા કારણોસર થઈ નહીં રહ્યું હોય તેની તપાસ કરી જાણ કરી લેવા તેમ કહ્યું હતું. આમ પશુ દવાખાનાના બંને તબીબોને એકબીજા ઉપર ખો આપતા આખરે ગૌરક્ષકે કુલપતિને જાણ કરતા તેમણે તાત્કાલિક પશુઓના ઓપરેશનો કરાવવાની વ્યવસ્થા ગોઠવવાની બાંહેધરી આપવામાં આવી હતી. ગૌરક્ષા મંચ, ધર્મેશ ગામી. ગઈકાલે એક નવસારી વેટરનરી હોસ્પિટલનો પ્રોબ્લેમ હતો અને ત્યાં છેલ્લા છ મહિનાથી કોઈ પણ સર્જરી પશુઓની થતી નથી. એમાં મુખ્ય બાબત ધ્યાનમાં એવી આવી, ડૉક્ટર ડબ્બાસ જોડે ત્યાંના મેં વાત કરી તો ડબ્બાસ સાહેબે એવું કીધું કે અહીંયા અમારી પાસે સ્ટાફ નથી એટલે ગાયનું ઓપરેશન નહીં થાય.
તો મેં કીધું તમારા ઉપરા અધિકારીનો નંબર આપો, તો ઉપરી અધિકારી ખરાડી સાહેબનો નંબર આપ્યો અને ખરાડી સાહેબ જોડે વાત કરી. તો એમણે એવું કીધું કે ત્યાં કને મેં એમણે કીધું છે કે તમે રોજિંદા માણસ લઈ અને ત્યાં શરૂઆત રાખો. ડબ્બસ સાહેબ કે અહીંયા જાણીતા જે લોકો હતા એમને તે ઉચકીને બીજી જગ્યાએ લીધા છે. તો માત્ર એક બેલદારની જગ્યા હોય અને બેલદાર ન હોવાના કારણે જો પશુઓના ઓપરેશનો ના થાય અને નવસારી જિલ્લાના તમામ પશુપાલકો, ગૌસેવકો, નિસ્વાર્થ સેવા કરવાવાળા જીવદયા પ્રેમીઓ જો બધા હેરાન થતા હોય, અને સૌથી મોટી વાત કે પીડિત પશુઓ જ્યારે તકલીફમાં હોય ને એમની સર્જરી ના થઈ શકતી, તો એ કોઈને કહી નથી શકવાનું. એટલે એ બાબતે મેં એમની સાથે રજૂઆત કરી, ચર્ચા કરી. અમારી જે ગાય હતી એનું ઓપરેશન તો કરી દીધું, પણ તમામ પશુઓનું ઓપરેશન થાય એ માટે મેં કુલપતિ સાહેબને પણ વાત કરી અને કુલપતિ સાહેબે પણ કીધું છે કે આ બાબતે જલ્દીમાં જલ્દી ઘટતું કરે. જો રાજ્ય સરકાર આટલા બધા પૈસા વાપરતી હોય એક પશુ વેટરનરી હોસ્પિટલ માટે, તો અહીંયાના નાનો એવા સ્ટાફના અભાવે જો આ કામ રઝળી પડતું હોય, આ બિલકુલ યોગ્ય નથી, આ ચલાવી લેવાય નહીં. જરૂર પડશે તો હું CM સુધી પણ રજૂઆત કરીશ.